યાત્રાધામ શામળાજીમાં રક્ષાબંધનના પર્વ નિમિત્તે હજારોની જનમેદનિ ઉમટી પડી છે ત્યારે ભગવાન શામળિયાને શીશ ઝુકાવવા માટે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં મહિલાઓએ આવી છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. ભગવાન વિષ્ણુ અવતાર શામળિયા ભગવાનને પોતાના ભાઈ માની અને બહેનો અહીં આવતી હોય છે, રાખડીઓ લઈને આવે છે. ભગવાનની રાખડીઓ પણ વહેલી સવારથી ધરાવવામાં આવી છે. બપોરે 2 વાગે આસપાસ ભગવાનની રાખડી બાંધવામાં આવશે સોનાની. ત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં બહેનો આવી છે. ક્યાંથી આવ્યા છો? આમડીથી. આજે રક્ષાબંધન છે, ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છો, કેવું લાગે છે? સારું લાગે. શું કહો છો તમે, ક્યાંથી આવ્યા છો? સિઠોડાથી. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં મહિલાઓ આવી છે, ભજનો કરી રહી છે અને ભજન કરતા સાથે ભગવાન પાસે જઈ રહ્યા છે કે ભગવાન શામળિયા તેમની રક્ષા કરે, આ બહેનોની રક્ષા કરે. ત્યારે ભજન સાથે સાથે જે ભક્તિભર્યો માહોલ છે જોવા મળી રહ્યો છે, ચુસ્ત બંદોબસ્ત સુરક્ષાનો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યાત્રાધામ શામળાજીમાં જે પ્રકારે ભીડ વધી રહી છે તેના કારણે મંદિર પ્રશાસન હોય, શામળાજી પોલીસ હોય, તેમના દ્વારા સુરક્ષા વ્યવસ્થા અહીં સતર્ક કરવામાં આવી છે. ભગવાન શામળાના જે નાદ સાથે ભક્તો અહીં દર્શન કરતા જોવા મળી રહ્યા છે. હું અમદાવાદથી આવી છું શામળાજીના દર્શન કરવા માટે. આજે પૂનમ છે, રક્ષાબંધનના પવિત્ર તહેવારે અમે દર્શન કરવા આવ્યા છીએ સ્પેશિયલી. હવે અહીંથી અમે ભાઈને રાખડી બાંધવા જઈશું. આજે શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન. રક્ષાબંધન પર્વ નિમિત્તે ભગવાનના સુંદર મજાના શણગાર, જેમાં કેસરી જરીનું વિશેષ મહત્વ હોય, ભગવાનને કેસરી જરીના વાઘા ધરાવવામાં આવ્યા છે. ત્યારબાદ રક્ષાબંધન એટલે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત 1:45 એટલે કે ઉઠાપનમાં છે. ઉથાપનમાં ભગવાનને પહેલાં સોનાની રાખડી અને ત્યાર પછી ભાવિક ભક્તો દ્વારા લાવેલી રાખડીઓ બાંધી અને ભક્તોની સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય તેવા ભાવથી ભગવાનને તે અર્પણ કરવામાં આવશે. આજરોજ લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. યાત્રાધામ શામળાજીમાં આજે પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો જે પવિત્ર તહેવાર છે તેને લઈને ભક્તોની ભીડ જામી છે. ખાસ કરીને ભક્તો દ્વારા જે રાખડીઓ એ ભગવાનને ધરાવવામાં આવી છે, આપ જોઈ શકો છો કે જે ભાવ શ્રદ્ધા સાથે ભગવાન શામળિયાને આજે રાખડીઓ ધરાવવામાં આવી છે. ભગવાનનો જે ચતુર્ભુજ અવતાર છે તે જોઈ શકાય છે કે ભગવાન વિષ્ણુ અવતાર અને ભગવાનના દર્શન કરી જે અહીં આવતા ભક્તો હોય, મહિલાઓ મોટી સંખ્યામાં જોવા મળી છે, ત્યારે ભાવ પ્રગટ કરવામાં આવ્યો છે કે ભગવાન તેમની રક્ષા કરે. તમને દ્રશ્યો બતાવી દઈશ કે જે પ્રકારે જનસમૂહ ભક્તોની જે ભીડ છે, જય શામળિયાના નાદ સાથે ભક્તો અહીં મોટી સંખ્યામાં આવી રહ્યા છે, ત્યારે ભક્તો અહીં આશીર્વાદ મેળવી રહ્યા છે ભગવાનના અને સાથે સાથે જે પ્રકારે ભગવાન તેમની રક્ષા કરે તેવું પણ તેઓ પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે અહીં ભાવ સાથે રાખડી બાંધવામાં આવી છે ભગવાનને અને ભક્તો અહીં આવી અને મોટી સંખ્યામાં દર્શન કરી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતથી અરવલ્લી.